તો મહારાણી અહીંયા બેઠા છે. હા, તમે તો એવી રીતે બેઠા છો કે તમને અમે બહુ દુઃખ આપ્યું. હા, અરે આ ઘરના કામ પતી ગયા, અમે નોકરોને રજા આપી દીધી છે, કારણ કે અમે ઘરમાં આટલી સરસ નોકરાણી લઈ આવ્યા છે. બતાવીએ કે નહીં કામ? હા મમ્મી, બતાવી દીધા ને? બધા કામ પતી ગયા. ઓકે, બહુ સારું કર્યું. હા, કામ પતાવી દીધા તો હવે વાડીએ કોણ જશે? વાડીએ? પણ મમ્મી, મને વાડીનું કંઈ કામ નથી આવડતું. મેં તો ક્યારે વાડીનો શેઢો પણ નથી જોયો. ઓ, નથી જોયો તો બેટા જોઈ લેવાનો ને. હા, 100-100 વીઘા જમીન હોવા છતાં દાદાની વાડીનો શેઢો ન જોયો? બેટા જોઈ લેવાય. તું અત્યારે તું કામ કરી શકત ને? હં, ને અમારા વાડીએ જે મજૂરો હતા ને, એ અત્યારે રજા પર છે બેટા. વાડીનું કામ કોણ કરશે? એટલે અમે કીધું ચિંતા નહીં કરો, અમારા ઘરમાં બહુ મજબૂત મજૂર છે, એ આવી જશે. જા બેટા, જા વાડીએ જા અને કામ કર. જા. પણ મમ્મી, મમ્મી મને કામ કરતા નથી આવડતું વાડીમાં. પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. ઘરના કામ તો કરું જ છું ને બધા. ઓહો, ઘરના કામ તો કરે જ છે. ઘરના કામ તો કરવા પડે, પરણીને આવી છે મારા દીકરાને, ને સાથે સાથે વાડીના કામ પણ કરવા પડે. હો મમ્મી, હું શીખી જઈશ. બસ તમે કહેશો એમ જ બધું કામ કરે. હા હા, મને ખેતર નું કામ નથી આવડતું, હું કેવી રીતે કરીશ? શીખી જઈશ ને, કરીશ તો શીખીશ. હા, જઈશ જ નહીં તો શીખીશ કઈ રીતે? નહીં બેટા, સાચી વાત છે તમારી. અને વાંધો શું છે તને? વાંધો કઈ નથી, મને નથી આવડતું. ખેતી કરી શકીશું. તારા નામે છે ને, અમે 10 વીઘામાં સારા સારા ફ્રૂટ ની પણ ખેતી કરીશું. સમજે છે કે નહીં? મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. નથી આવડતું મને કામ તો શીખવું પડશે. નથી આવડતું ને તો શીખવું પડશે. સમજી ગઈ? તો જવું છે કે નથી જવું? બોલને બોલને. હા, જવું છે ને વાડીએ? જઈશ કે પછી તારા મમ્મી તોડી નાખું? મારો દીકરો કે હું કહું ને એટલું કરી નાખવાનું. દુખે છે? હા, અરે કેમ લાગે છે? જવું છે ને? જવું છે. હા, વાડીએ જઈશ, કામ કરીશ. હા, હવે અમને ઘાટા પડાવીશ. હા, ગુડ. બહુ હોશિયાર છોકરી છે. અરે એક વાર માં કહેવાથી માની જાય તો મને ને મારા દીકરાએ આટલી અમારી શક્તિ ન વેડફવી પડે ને. આ રીતે અમારી પેલી વાત પણ માની જા ને. આ જમીન માટે તું ક્યારે હા પાડીશ? હા, તારા દાદા પાસે ક્યારે જઈશ? અને ક્યારે તું કહીશ કે મને જમીન આપી દો, આપી દો, આપવી જ પડશે? હા, 100 વીઘા જમીન, 100 વીઘા જમીન લાવીશ ને બેટા. ઘરમાં તારું માન રહેશે, મહારાણી બનીને રહીશ. મારો દીકરો તને એટલો પ્રેમ કરશે ને કે તું 100 જન્મે પણ નહીં ભૂલી શકે. પણ ક્યારે? જ્યારે 100 વીઘા જમીન લાવીશ ને ત્યારે. હવે વાડીએ ઉપર નહીં મમ્મી, બેટા લઈ જા. ચાલ ચાલ, આજે આની પાસે એટલું કામ કરાવીશ ને કે રાતે સૂશે ને તો પણ યાદ આવશે કે કામ કોને કહેવાય. મારો દીકરો સરસ કામ કરી રહ્યો છે, બસ આ જ રીતે આના પર ત્રાસ ગુજારતા રહીશું ને તો 100 વીઘા જમીન તો અમારા હાથમાં આમ આવી જશે. અશોક,
કેમ આમ મૂંઝાઈ ગયેલો હોય એવું લાગે છે? દાદા, મારે તમને શું કહેવું કઈ ખબર નથી પડતી. કેમ, શું થયું છે? હમણાં સ્વીટી મળી હતી મને, અને એણે મને લગ્નની ના પાડી. કેમ, લગ્ન કરવામાં ગોવિંદભાઈ નો શું વાંધો છે? હવે આ સ્વીટીની બેન મીરા છે ને, એણે ભાગીને લગ્ન કરી લીધા. ભાગીને લગ્ન કરી લીધા? હા, એ વાત તારી સાચી. ભાગીને ઓલી મોટી છોડી લગ્ન કર્યા છે, સ્વીટી ના જ પાડે ને, એટલે એ કે હમણાં હું લગ્ન નહીં કરી શકું. મેં કીધું તને ખબર છે ને, મારી ઘરે કોઈ રોટલા ઘડવા વાળું નથી, હું ને મારા દાદા એકલા છીએ, તોય મારી વાત નહીં સમજી ન શકી. બેટા, એની જગ્યાએ એ સાચી જ છે કે એની બેની જો આગીને લગ્ન કર્યા હોય તો ઘરમાં કેવો માહોલ હોય. એમાં તું લગ્નની વાત કરે કે ના પાડે એ સ્વાભાવિક છે, પણ કાંઈ વાંધો નહીં. એવું લાગશે ને તો હું સમય જતા એને વાત કરીશ કે તમારી વાત બંનેની તો નાનપણમાં જ થઈ હતી. પણ તમે જેમ બને એમ જલ્દી જાજો. હા બેટા, મને ખબર છે, હવે જો જલ્દી લગ્ન થઈ જાય ને, રોટલા ઘડવા વાળું આવી જાય તો આપણને શાંતિ. બીજું હું ખબર નહીં આપ આવું કેમ થાય છે. હવે આવું કેમ થાય એમાં કોઈ થોડું દોષિત છે, આ બધા નસીબના ખેલ છે ભાઈ, આમાં કઈ જબરજસ્તી તો હાલે નહીં. પણ હું શું કહું છું, આ સ્વીટીની બેન મીરાબેન છે તો બહુ સારા હતા, સંસ્કારી હતા, તો કેમ ભાગીને લગ્ન કરી આવ્યા છે? હવે એની પાછળનું કારણ એ તો આપણને શું ખબર હોય, કેમ ભાગીને લગ્ન કર્યા હોય. થઈ ગયું, પણ એમાં અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી. મેં તને કીધું ને, તું ધીરજ રાખ, સમય જતા હું ગોવિંદભાઈને ઘરે જઈશ અને વાત કરીશ. હું કેસે જોયું જાય, પણ અત્યારે તો હાલ જવાય એવું તો છે જ નહીં. નહીં, અત્યારે તો એની ઇજ્જત ઉપર થોડોક ડાઘ લાગ્યો છે, એટલે તો મોજ જવાય નહીં. તારી વાત સાચી છે, આ છોકરીઓ ભાગીને લગ્ન કરે ને, પછી તો એનો બાપ છે ને ઘરની બહાર નીકળવા જેવો નથી રહેવા જતો. હું મોટું બતાવે બહાર નીકળે. કેટલો સમય પછી લગ્ન કરે એ તો કઈ નથી ખબર, હું કામે થી આવું ને, એટલે સાંજે હું રોટલા ઘડી નાખી. હવે પેલા આપડે મંજુ માસી ને બોલાવી છે ને, એને નહીં બોલાવી. સવારે હું રાંધીને જાય અને સાંજે આવીને રાંધી નાખી. તારે રોટલા શીખવું આવે ને, તો મને એમ લાગે છે કે આપણે બે જણા માટે આપણે એક હારી મણ બાજરો દળાવવો જોઈએ. મણ એટલે? કારણ કે શીખવામાં તો કેટલું બગાડે એનું કઈ થોડું નક્કી હોય. ભલે દાદા, આપણે થોડીક રાહ જોવી. હા ભાઈ, બે ચાર મહિના થાય ને, ત્યાં ગમે એવો ગુનો કર્યો હોય કે ખોટો કર્યો હોય, બધું થોડે થોડે ભૂલાઈ જાય. બે ચાર મહિના પછી જોઈએ છીએ, આટો મારીશ. ભલે, અને હું શું કહું, મારે એક બીજું કામ શીખવા જવાનું. શું ઓળી? હા, ફોટા પાડવાનો. એમ? ઓલા અશ્વિનભાઈ નથી? હા હા, એણે મને કીધું છે, એ કે તું આમ દાડીએ જા, ત્યાં 300 રૂપિયા જ આપે છે, પણ તું જો લગ્નની સિઝનમાં મારી હારે આવ્યું ને, તો હું તને 700-800 રૂપિયા આપે એક દિવસના. તો એલા બહુ સારું કહેવાય, 700-800 રૂપિયા મળે તો. હા, એટલે તમે જો રજા આપો તો હું એની હારે જાઉં. આજે જાજે તો એ લઈ જતો, મને કાંઈ વાંધો નથી. ભલે, પણ હું કહું એની હારે એક દાઢીવાળા ભાઈ છે ને, મને એનથી થોડીક બીક લાગે. કેમ દાઢીવાળાથી? એ જ્યાં ત્યાં બાધે, હમણાં અહીંયા આપણે મગન કાકાના છોકરાના લગ્ન હતા ને, તો એ બાજ્યા હતા, ફોટા પાડવા ગયો તો એ. હા, મારો બેટો દાઢી વાળો કમો. હા, એટલે કાંઈ વાંધો નહીં, આપણે જે થાય ને એ જોયા કરીએ. બીજું હું? ભલે દાદા. દાદા, તું રોટલા ઘડવાની તૈયારી કરી, આપણે હા જઈને જ અત્યારે જ ચાલુ કરી, કેમ થાય છે જોઈએ છે. તમ પાછા આવજો. હા, જા.
રોટલા ઘડતા શીખી જાને તો લગ્ન 6 મહિના મોડા થાય તો ઉપાધિ નહીં. આ બીજાને આપણે કેટલા જઈએ કેવો રોટલા ઘડી ગયો એમ. મીરા દીદી કેવી હાલત કરી નાખી છે, શું થયું છે? સ્વીટી, એ લોકો મને બહુ હેરાન કરે છે, ખાવા નથી દેતા બેઠક મન. મારી હાલત બહુ જ ખરાબ છે. હવે મને પસ્તાવો થાય છે કે મેં આદિ સાથે લગ્ન ન કર્યા હોત તો જ સારું હતું. મારી બેન, બા અને દાદા બંને કહેતા હતા, પરંતુ મેં એને એમ કીધું કે નહીં, ભલે એ દુશ્મનનો છોકરો હોય તોય મારા મીરા દીદીને ખૂબ પ્રેમ કરે છે અને એ સાચવશે. પણ આજે એ લોકોની કીધેલી વાત એકદમ સાચી નીકળી. પણ જો તો ખરા, એ લોકોએ તમારી કેવી હાલત કરી નાખી છે અને તમે શું કામ એટલું સહન કરો છો? તો શું કરું, તું જ મને કે. દાદાનું નાક કપાવીને ગઈ છું આ ઘરમાંથી, ક્યાંય આબરૂ રહેવા નથી દીધી. હવે કયા મોઢે પાછી આવું, શું કહું કે મારા પસંદ કરેલો પરિવાર અને મારો પસંદ કરેલો છોકરો મને હેરાન કરે છે, દુખ આપે છે મને. મીરા દીદી, શાંત શાંત થઈ જાઓ તમે. જો સાંભળો, ગમે તેમ હોય પણ બા અને દાદા બંનેને તમારી પ્રત્યે ખૂબ જ લાગણી છે અને હું વાત કરીશ નહીં લોકોને. સ્વીટી, મારો પગ નહીં ઉપડે એ ઘરમાં, તને ખબર છે એ લોકોને તો મારા પ્રત્યે કોઈ લાગણી હતી જ નહીં. આદિત્ય મને પ્રેમ કરતો હતો અને તદ્દન જૂઠાણું હતું એનું. ફક્ત ને ફક્ત જમીન માટે ફસાવી મને, પ્રેમનું નાટક કર્યું મારી સાથે, મારી લાગણીઓ સાથે રમત રમી અને મને ત્યાં લઈ ગયો. અને હવે હવે ફક્ત જમીન માટે દિવસ ને રાત મને હેરાન કરે છે. સમજાતું નથી કે હું શું કરું. સાચે મને જરા એવો વિશ્વાસ નતો કે આદિભાઈ આવું કરશે. મને તો એમ હતું કે છોકરો સારો છે, એટલા માટે તો આ સચ્ચાઈ મેં પણ બા કે દાદાને ના કીધી. બાકી જો મને પેલા ખબર હોત ને તો મારી બેન તને નરકમાં હું કોઈ દિવસ ના જવા દે. પણ નહીં, તું રડવાનું બંધ કર અને જરાય ચિંતા ના કરીશ. હું તને કહું છું ને કે નરકમાંથી હું તને બહાર કાઢીશ. હું બા અને દાદાને અત્યારે જ જઈને વાત કરીશ. પણ દાદાને બાને તું શું કહીશ, તું શું કહીશ? મેં જે કર્યું એ તો મારી જાતે જ કર્યું હતું ને. એ લોકો તારી વાત નહીં સાંભળે. સ્વીટી, મીરાદી સંતાનોથી ભૂલ થતા થઈ જાય, પરંતુ માવતર જ હાથ છોડી દેશે તો પછી એને આગળ ક્યાં જવાનું? છેલ્લેની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. અને તમે તો આટલા હિંમતવાન છો કે આટલા સમયથી તમે બધું સહન કરો છો, છતાં પણ એક પણ વખત તમે કીધું નથી કોઈને. પણ હવે હવે મને ખબર પડી ગઈ છે ને, એટલે હું તમને નરકમાં જરાય નહીં રહેવા દઉં. તમે મારી પર વિશ્વાસ રાખો. સ્વીટી, જો વાત થાય તો કરજે, બાકી છોડે વાતને. મને તો આદત પડી ગઈ છે સવાર સાંજ મેળા ટોળા ખાવાની, માર ખાવાની, ભૂખ્યું રહેવાની. શું કામ છોડું? અત્યાર સુધી તો મને ખબર નહોતી કે આ લોકો સાવ હેવાન છે. બાકી તમે છે ને એ બધું ના વિચારો, બસ ખાલી એટલું જ વિચારો કે એ નરકમાંથી કેમ બહાર નીકળું. અને થોડું બોલતા શીખો, એનો માર ખાવાની તમારે જરૂર નથી. તમે તો એને પ્રેમ કર્યો અને લગ્ન કર્યા છે, કોઈ ગુનો નથી કર્યો. વાક તો બધો આદિનો છે, એ ફસાવી તો એમને તમને છે. તમે જરાય ચિંતા ના કરતા અને તમને ડોક્ટર પાસે લઈ જાઓ. સ્વીટી, વાક ગમે તેનો હોય, ભૂલ તો મારી હતી ને કે મેં ખોટા માણસનો હાથ પકડ્યો, એને જીવન સાથી બનાવવાની ભૂલ મેં કરી છે. તો ભોગવવું પણ તો મારે જ પડશે ને. પણ ભોગવવાનું એટલે લિમિટમાં હોય, અને આટલું બધું કોણ સહન કરે? ખાવા ના આપે, માર મારે, ગમે તેવા મેણા સંભળાવે. અને આ છે ને આદિ, એ સાવ એટલે સાવ કહેવાય ને નીચ કામ કર્યું છે, નીચ. કારણ કે એને પ્રેમનો પણ દુરુપયોગ કર્યો છે. લોકો પ્રેમ કરતા પહેલા પણ હવે 10 વખત વિચારશે જો આવા કિસ્સાઓ બનશે ને તો. સ્વીટી, 100 વાતની એક વાત છે, જ્યારે પોતે કર્મ કર્યા હોય ને તો ફળ પણ પોતાએ જ ભોગવવાનું રહે છે. છોડ સ્વીટી, તને એક વાત કહી દઉં,
ઘરે જઈને દાદા અને ભાને કોઈ વાત નહીં કરે. સાંભળ મારી વાત, હું ઓલરેડી એમનું નાક કપાવીને આવી છું. મારા હિસાબે એ લોકો દુખી થયા છે અને હવે આવી વાત મળશે ને તો એ સહન નહીં કરી શકે. પ્લીઝ પ્લીઝ તું કોઈને કહી નાખે. મીરા દીદી, અત્યારે આ બધો વાત કરવાનો સમય નથી. અને હા, હું તમને શું કહું છું, મારે વાત કહેવાની જરૂરત જ નથી, કારણ કે હવે હું તમને એ ઘરમાં પાછા નહીં જવા દઉં. તમે અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલો છો. ચાલો ના સ્વીટી, હવે મારાથી એ ઘરમાં પગ નહીં મુકાય. કેવી રીતે સમજાવું તને? પ્લીઝ પ્લીઝ તું અહીંયાથી જતી રહે અને તું કોઈને કઈ વાત ના કર. તમારી આ હાલત, પ્લીઝ મીરા દી. મીરાદી હજી સમય છે, પ્લીઝ ચાલો. મીરાદી મીરા શું હાલત કરી નાખી છે આ હેવાનો એ મારી બેનની. ભલે મીરા દીદી એ ના પાડી હોય પણ હું બા ને દાદા ને આ વિશે જરૂર વાત કરીશ.